तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रों, ट्रिगोमेट्रिक नी अंदर हवे एक्स्ट्रा दाखला शुरू थया। बराबर, लास्ट लेक्चर में पण तमने बे लेक्चर में एक्स्ट्रा ज करायो, तो आजे पण करावशु। ज्यां सुधी न कहूँ त्यां सुधी टैक्स बाजू नहीं जाऊँ, तो मारे आ एक्स्ट्रा सम बाजू ज रहेवानुं छे, कारण के टैक्स में खूब ओछा दाखला आपेला छे। तो लेट्स स्टार्ट। आज पहलो एक्जाम्पल छे, ई कंईक आपणने आवी रीते कहे छे के साइन थीटा माइनस पाई बाय टू अपॉन कॉस थीटा माइनस पाई प्लस टेन पाई बाय टू प्लस थीटा ना छेद में कॉस थ्री पाई प्लस थीटा प्लस कॉसेक टू पाई प्लस थीटा ना छेद में सेक थ्री पाई बाय टू माइनस थीटा। अपने आनु मूल्य मेळवानुं छे। जो तमारे आ दरेक दाखलानी रकम पण लखवानी छे। हवे आ आपणुं एकम वर्तुळ, बराबर, आने तो खास याद राखवानुं आम समतलमां। अच्छा, आने आवी रीते लखी शकाय जो होय तो साइन माइनस पाई बाय टू प्लस थीटा कही शकाय, અને એ જ રીતે આ લખી શકાય કોસ માઇનસ પાઈ પ્લસ થીટા। કદાચ પહેલું એક્ઝામ્પલ છે એટલે આ બધું લખું છું, લખવાની એટલું બધું જરૂર નથી। ચલો, ટેન પાઈ બાય ટુ પ્લસ, હવે પાઈ બાય ટુ એટલે અહીંયા આવશે, પ્લસ કરો એટલે બીજું ચરણ આવ્યું। બીજા ચરણમાં ટેન ઋણ હોય, પ્લસ પાઈ બાય ટુ, પાઈ બાય ટુ પ્લસ હોય કે પાઈ બાય ટુ માઇનસ હોય, કોઈ પણ જગ્યાએ પાઈ બાય ટુ આવતા હોય એટલે વિધેય બદલાય, આપણે નેવ માઇનસ થીટાનું જે સૂત્ર છે એ આવશે, એટલે ટેનની જગ્યાએ આવી જશે કોટ થીટા। પણ કોટ કેવા આવશે તો કે માઇનસ આવશે, કારણ કે બીજા ચરણમાં ટેનનું મૂલ્ય ઋણ હોય, ઓલ એસટીસી। કોસ થ્રી પાઈ પ્લસ થીટા, હવે થ્રી પાઈ ક્યાં આવશે, અહીંયા આવશે થ્રી પાઈ પ્લસ કયું ચરણ થયું, ત્રીજું ચરણ। ત્રીજા ચરણમાં કોસ પણ ઋણ હોય એટલે આ આવશે કોસ થીટા, અહીંયા પાઈ બાય ટુ નથી એટલે વિધેય બદલાશે નહીં, પ્લસ કોસેક ટુ પાઈ પ્લસ ટુ પાઈ અહીંયા આવશે, આ ખાસ બધું યાદ રાખવાનું છે। પ્લસ કરો એટલે આ ચરણ આવ્યું, પહેલું ચરણ, પહેલા ચરણમાં બધું જ પ્લસ હોય એટલે અહીંયા પણ કોસેક થીટા રહેશે ખાલી, સેક થ્રી પાઈ બાય ટુ માઇનસ, થ્રી પાઈ બાય ટુ અહીંયા આવશે, માઇનસ કરો એટલે આ ભાગ આવ્યો, આ ત્રીજું ચરણ થયું, ત્રીજા ચરણની અંદર સેકનું મૂલ્ય ઋણ હોય એટલે આ આવશે સેકનું થઈ જશે શું, કોસેક, કોસેક થીટા, પણ કેવા માઇનસ। હવે પહેલું જે છે સાઇન માઇનસ પાઈ બાય ટુ, માઇનસ પાઈ બાય ટુ અહીંયા આવશે પ્લસ એટલે આ ચરણ થયું, ત્રીજું ચરણ, સોરી ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે માઇનસ થીટા, કોસ માઇનસ પાઈ, માઇનસ પાઈ એકી સંખ્યામાં માઇનસ કે પ્લસ કોઈ પણ પાઈ હોય અહીંયા જ આવશે, માઇનસ પાઈ પ્લસ થીટા, પ્લસ એટલે આ બાજુ, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં કોસ ઋણ હોય તો આ આવશે માઇનસ કોસ થીટા પ્લસ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે ઉપર આવશે કોટ થીટા છેદમાં કોસ થીટા, આ ઉડી ગયા, પ્લસ માઇનસ માઇનસ વન વધશે, બરાબર, આ માઇનસ માઇનસ પ્લસ કરીએ એટલે આ આવશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા પ્લસ કોટ થીટાના છેદમાં કોસ થીટા માઇનસ વન। એકચ્યુઅલી આ દાખલો અહીંયા પૂરો થઈ જાય, બરાબર, છતાં જો કંઈક તમને એવી કિંમત આપતા હોય કે જેમાંથી કંઈ નાનો મોટો ફેરફાર થઈ શકે તો આપણે એને કરી શકીએ, પણ આપણે અહીંયા કોઈ વસ્તુ થશે નહીં, તમે સાઇન કોસને એમાં ફેરવી શકો છો, બરાબર। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ આપણે। એકચ્યુઅલી આ દાખલામાં છે ને રકમમાં ભૂલ છે, અહીંયા કોસની જગ્યાએ શું આવવું જોઈએ, કોટ આવવું જોઈએ, બરાબર, અને એક મારી ભૂલ છે, અહીંયા સાઇનની જગ્યાએથી જાય કોસ થીટા, સોરી, બરાબર, કારણ કે પાઈ બાય ટુ પ્લસ આવ્યું, પાઈ બાય ટુ આવ્યું એટલે વિધેય બદલાય એટલે કોસ કોસ ઉડી ગયા, અહીંયા પ્લસ વન, આ આવ્યું કોટ થીટા છેદમાં કોસ થીટા,
माइनस वन प्लस माइनस वन गया एटले आ तमारो जवाब आवशे कॉट थीटा ना छेद में कॉस थीटा। सेकंड एक्जाम्पल बाजू जीए, बीजो एक्जाम्पल कंईक आपणने आवी रीते आप्यो छे के साइन माइनस थीटा इंटू टेन पाई बाय टू माइनस थीटा इंटू साइन पाई माइनस थीटा इंटू सेक थ्री पाई बाय टू प्लस थीटा ना छेद में साइन पाई प्लस थीटा कॉस थ्री पाई बाय टू माइनस थीटा कॉसेक पाई माइनस थीटा अने कॉट टू पाई माइनस थीटा। आमा खास तमारे चरण क्यूँ आवशे एना उपर ज आखा दाखला छे। एवं एक बीजू कही दू, आ बहु अगत्यनू छे, एने युग्म अने अयुग्म विधेय कहे छे। हवे युग्म अने अयुग्म विधेय शुं छे जो समझो, कॉस युग्म विधेय छे। अत्यारे आ स्वीकारजो, ભવિષ્યમાં આપણે મળશું ત્યારે કહેશું, એટલે એનો મતલબ કોસ માઇનસ થીટા હોય ને તો એ કોસ થીટા જ થાય, બરાબર? ખૂણો માઇનસ હોવા છતાં એની કિંમત પ્લસ આવશે। એક સિમ્પલ ઉદાહરણ આપું, માઇનસ ખૂણો એટલે આ ભાગ થયો, ચોથું ચરણ છે એ હંમેશા કોસ માટે પ્લસ હોય, એટલા માટે સાઇન અને ટેન આ અયુગ્મ વિધેય છે। એટલે આને જો સાઇન માઇનસ થીટા હોય તો એ આપણા માટે થાય માઇનસ સાઇન થીટા થાય, બરાબર? એટલે આ વસ્તુ ઉપર ખાસ ફોકસ રાખજો, યુગ્મ અને અયુગ્મ વિધેય। કોણ યુગ્મ છે? સાઇન, કોસ અને ટેન, સોરી, કોસ યુગ્મ છે, સાઇન અને ટેન અયુગ્મ છે। હવે અહીંયા જો આ સાઇન માઇનસ થીટા છે, સાઇન અયુગ્મ વિધેય, એટલે મારે લખવું પડશે માઇનસ સાઇન થીટા। पाई बाय टू माइनस, पाई बाय टू माइनस एटले क्यूँ चरण थाय? तो पाई बाय टू अहीं आवशे, माइनस करो एटले पहलू चरण थयुं, पहला चरण में बधु प्लस होय। पाई बाय टू छे एटले टेन नुं थई जशे कॉट थीटा। पाई माइनस, पाई अहीं होय माइनस करो एटले बीजू चरण आवे, बीजा चरण में साइन प्लस होय एटले आ साइन थीटा प्लस। सेक थ्री पाई बाय टू प्लस, थ्री पाई बाय टू अहीं होय प्लस करो एटले क्लॉकवाइज एंटी क्लॉकवाइज जाओ एटले चौथु चरण आवे, चौथा चरण में सेक अने कॉस बे प्लस होय एटले आ आपणी पासे सेक नुं थई जशे कॉसेक, पाई बाय टू छे एटले अने थीटा। साइन पाई प्लस, पाई अहींया प्लस करो एटले नीचेनी बाजु जाय, त्रीजू चरण आवे, त्रीजा चरण में साइन नुं मूल्य माइनस एटले आ माइनस साइन थीटा। कॉस थ्री पाई बाय टू माइनस, थ्री पाई बाय टू माइनस ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં કોસ ઋણ હોય, પાઈ બાય ટુ છે એટલે કોસનું થઈ જશે સાઇન થીટા, પણ કેવા? માઇનસ। કોસેક પાઈ માઇનસ, કોસેક અહીંયા છે, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસેક પ્લસ હોય એટલે એ આવશે કોસેક થીટા। અને કોટ ટુ પાઈ માઇનસ થીટા, ટુ પાઈ એટલે આ ચરણ થયું, માઇનસ કરો એટલે નીચે આવશે, ચોથું ચરણમાં કોટ માઇનસ હોય આવશે માઇનસ। ચરણ નક્કી કર્યા બે વસ્તુ ધ્યાન રાખવાની, એક તો પાઈ બાય ટુ કોઈ પણ જગ્યાએ હોય ત્યારે વિધેય બદલાવો, અને કમ્પલસરી એક્ઝેક્ટ ચરણ કયું છે એ નક્કી કરો। હવે જો આ સાઇન ગયા, કોટ ગયા, કોસેક પણ ગયા, સાઇન પણ ગયા, માઇનસવાળી સાઇન એક બે ત્રણ અને ચાર જગ્યાએ છે, બેકી સંખ્યામાં હોય એટલે એ કેવું થઈ ગયું? પ્લસ। તો આ તમારો આન્સર થઈ ગયો। નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ। હવે આ જે બે દાખલા છે એ બહુ જ અગત્યના છે, ખાસ જોજો। આપણને કીધું છે કોસ સ્ક્વેર પાય બાય એઇટ વત્તા કોસ સ્ક્વેર થ્રી પાય બાય એઇટ વત્તા કોસ સ્ક્વેર પાંચ પાય બાય એઇટ વત્તા કોસ સ્ક્વેર સેવન પાય બાય એઇટ। હવે આ વર્ગ છે, વર્ગ એટલે નિત્યસમ, કારણ કે આપણી પાસે જે કાંઈ નિત્યસમ છે એ વર્ગ આધારિત છે। વિચારવું, પાઈ બાય એટ 180 ભાગ્યા 8 કરો એટલે એવી કિંમત આવશે કે જેના મૂલ્ય આપણને ખબર નથી, 22.5। તો આપણે શું કરશું? તો કે હું આને પ્રયત્ન એવો કરીશ કે વિધેય
अथवा तो खूणा एम कई बदलाव ला सकूँ। दाखला तरीके कॉस स्क्वेर पाय बाय एट आ कॉस स्क्वेर थ्री पाय बाय एट वत्ता हवे अहींया पांच पाई छे तो हूँ आवुं कंईक लखी शकूँ जो तो कि कॉस स्क्वेर आठ पाय ओछा थ्री पाय बाय एट बराबर। मैं तमने कीधु तुं के छेद जे होय एनी नजीकनो पूर्णांक भाग जो वत्ता आने लखी शकाय कॉस स्क्वेर एट पाय माइनस पाय बाय एट। एटले एक तो वस्तु मने कंईक आवी मळशे कि कॉस स्क्वेर पाय बाय एट वत्ता कॉस स्क्वेर थ्री पाय बाय एट वत्ता आने आपणे बादबाकी करीए एटले मने मळशे कॉस वर्ग आठ मांथी पाय आ तमने आवुं कंईक मळे पाय माइनस थ्री पाय बाय एट अने आ मळशे कॉस स्क्वेर पाय माइनस पाय बाय एट बराबर। आठ पायना छेदमां आठ पाय मूको एटले पाय थई गया। तमारी पासे आव्युं कॉस स्क्वेर पाय बाय एट कॉस स्क्वेर थ्री पाय बाय एट कॉस स्क्वेर पाय माइनस बीजू चरण आए पर जयरे वर्ग हो तेरे ऑलवेज प्लस ज आवानु छे चरण जोवानी जरूर नहीं कारण के वर्ग है एटले कॉस स्क्वेर थ्री पाय बाय एट वत्ता कॉस स्क्वेर पाय बाय एट आ मैं जो खूणो मोटो आप शूँ करो नानो बनाव्यो એટલે મારી પાસે બે કોસ સ્ક્વેર પાય બાય એટ આવ્યા જો તો હું આમ લખી શકું ટુ કોસ સ્ક્વેર પાય બાય એટ વત્તા કોસ સ્ક્વેર થ્રી પાય બાય એટ। હવે આપણું જે નિત્યસમ છે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર છે એટલે હું કંઈક એવું કરીશ આ બે કોમન લીધા કે જેથી કરીને અહીંયા વિધેયનું પરિવર્તન થાય તો હું કંઈક આવું કરું જો ફોર પાય માઇનસ પાય બાય એટ મેં શું કર્યું કે છેદમાં જે છે એના કરતાં અડધું આ માપ ઉપર આવે એવું કર્યું કારણ કે તો જ પાય બાય ટુ આવે છેદમાં બે વધે એટલે આ આઠનું અડધું ચાર તો ચારમાંથી કંઈક બાદ કરીને મેળવું તો આ મને કંઈક આવી રીતે મળે જો ટુ કોસ સ્ક્વેર પાય બાય એટ વત્તા કોસ સ્ક્વેર આ આવશે પાય બાય ટુ માઇનસ પાય બાય એટ। હવે પાય બાય ટુમાંથી ખૂણો બાદ કરો એટલે વિધેય બદલાય એટલે આ મને મળશે કોસ સ્ક્વેર પાય બાય એટ વત્તા સાઇન સ્ક્વેર પાય બાય એટ બરાબર। હવે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન થાય ખૂણો સરખો હોય તો વન થાય અહીંયા ખૂણા પાય બાય એટ છે એટલે સરખા છે તો આ આપણે વિધેય બદલે એવું બરાબર। તો ઘણી જગ્યાએ તમારે આવો ઉપયોગ કરવો પડશે બહુ જ ફરીવાર જોજો બે ત્રણ વખત જ્યાં સુધી મગજમાં ન બેસે ત્યાં સુધી। નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ તો આપણને આવું કીધું છે કે કોટ પાય બાય ટ્વેન્ટી ઇન્ટુ કોટ થ્રી પાય બાય ટ્વેન્ટી ઇન્ટુ કોટ પાંચ પાય બાય ટ્વેન્ટી ઇન્ટુ કોટ સેવન પાય બાય ટ્વેન્ટી અને ઇન્ટુ કોટ નાઇન પાય બાય ટ્વેન્ટી। હવે આમાં પણ આપણે વિધેય બદલાય એટલા એવા પ્રયત્ન કરવાના છે। પહેલું તો અહીંયા છેદ ઉડાડી દઉં તો પાંચ ચોક વીસ એટલે આ કોટ પાય બાય ફોર વધ્યું એ હું સાઈડમાં લઈ લઉં છું કારણ કે કોટ પાય બાય ફોરની વેલ્યુ મને ખબર છે। આ કોટ પાય બાય ટ્વેન્ટી એમને એમ રહેવા દઉં કોટ થ્રી પાય બાય ટ્વેન્ટી એમને એમ રહેવા દઉં કોટ। હવે મારે અહીંયા વિધેય બદલાવું છે હવે કેમ ખબર પડે ભાઈ મેં વિધેય બદલાવું છું કારણ કે બધું ગુણાકારમાં છે બરાબર। જો એકાદું કોટનું ટેનમાં રૂપાંતર થાય અને ખૂણો હોય સરખો તો ટેન ગુણ્યા કોટ બરાબર વન લખી શકે એટલે સાદરૂપ આપણું આગળ વધે તો આને કંઈક વીસના અડધા થાય દસ તો આ હું લખું છું દસ પાય માઇનસ થ્રી પાય બાય ટ્વેન્ટી જો દસમાંથી ત્રણ ગયા એટલે સાત આવી ગયા અને અહીંયા લખું છું કોટ દસ પાય માઇનસ પાય બાય ટ્વેન્ટી કદાચ આ ભાગ તમારે કટ થઈ જતો હોય તો હું બોઈલો છું લખી નાખજો કોટ પાય બાય ફોરની વેલ્યુ વન એટલે હું લખતો નથી હવે કોટ પાય બાય ટ્વેન્ટી કોટ થ્રી પાય બાય ટ્વેન્ટી કોટ હવે આ બંનેના છેદમાં મૂકું એટલે પહેલું આવશે પાય બાય ટુ માઇનસ થ્રી પાય બાય ટ્વેન્ટી જો થ્રી પાય બાય ટ્વેન્ટીવાળો ખૂણો સરખો થઈ ગયો અને એ જ રીતે અહીંયા આવશે કોટ પાય બાય ટુ માઇનસ પાય બાય
20. ओके आ उसे कॉट पाई बाय 20 इनटू कॉट 3 पाई बाय 20 कॉट नु से मारो पंदर थाय तो के भाई 10 मा એટલે 10 3 पाई बाय 20 અને ઈ જ રીતે અહીંયા પણ 10 થશે આ पाई बाय 20 બરાબર તો 10 ગુણ્યા કોટ કેન્સલ કોટ ગુણ્યા 10 કેન્સલ જવાબ આવી ગયો 1 બરાબર 10 ને કોટ એકબીજાના વ્યસ્ત છે નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ પાંચમો દાખલો જે છે એ આપણને કઈક આવું કહે છે કે sin² 40 થીટા + sin² 50 થીટા બરાબર 1 આવું સાબિત કરો આ ખરેખર 10મા ધોરણનો દાખલો છે હવે સ્ક્વેર આવ્યા ને એટલે નિત્યસમ આપણે ઉપયોગમાં લેવાનો છે કન્ફર્મ થઈ ગયો આપણા માટે આ sin² ને એમ નેમ રહેવા દો sin² 50 થીટા હવે મારે આને જો cos માં ફેરવવું હોય તો આપણો 90 માઈનસ થીટાનું સૂત્ર છે તો આ 90 માઈનસ થીટા એટલે 50 માઈનસ થીટા બરાબર આ આવી ગયું sin² 50 થીટા cos² 90 માંથી 50 ગયા એટલે કેટલા આવશે સોરી અહીંયા 40 છે રકમમાં મારી ભૂલ છે 40 40 અને ઓછે ઓછે વત્તા થીટા હવે જુઓ તો બંનેના ખૂણા સરખા છે તો sin² cos² 1 ત્યાર બાદ છે એક એવો દાખલો છે કે cot 333 અંશ માઈનસ cos 567 અંશ છેદમાં tan 297 અંશ + sin 477 અંશ હોય તો આનો જવાબ 1 આવે એવું આપણે સાબિત કરવાનું છે કાઈ નથી ખૂણાના મૂલ્ય મોટા આપ્યા છે હવે આટલા મોટા તો આપણી પાસે કિંમત નથી એટલે આપણે એને ઘટાડીને પહેલા ચરણમાં લાવવા કઈ રીતે તો કે 333 છે ને એને હું આમ લખી શકું 180 ગુણ્યા 2 કરું એટલે 360 તો આપણો બેઝ 360 નજીકમાં નજીકનું 180 270 90 ના ગુણકવાળું પસંદ કરવાનું તો આ cot ને હું આમ લખી શકું કે cot 360 હવે 360 માંથી કેટલા બાદ કરું તો 333 આવે તો કે 360 માંથી જો તમે 37 બાદ કરી દો બરાબર 37 ની પર 27 તો 333 આવશે એ જ રીતે અહીંયા cos હવે 567 છે તો નજીકમાં નજીક 18 ચોક 72 180 ના ગુણકમાં વાત કરું તો 720 થઈ આગુ પડી જાય 360 90 ના ગુણકમાં વાત કરીએ 90 ચક 54 બરાબર એટલે 3 પાઈ 18 તરી 54 બરાબર એટલે આ આવશે 540 વત્તા 27 જો બરાબર આ એક 2 પાઈ થઈ ગયું આ 3 પાઈ થઈ ગયું હવે tan 297 છે તો હું એને આમ લખી શકું જુઓ તો કે tan 297 છે તો આ 270 વત્તા 27 વત્તા sin 477 છે બરાબર તો 477 એટલે આપણે 9 ગુણ્યા 5 કરો એટલે 45 450 આ 450 વત્તા 27 કારણ કે આપણું દરેક ચરણ 90 ના ગુણકમાં છે એટલે આપણે 90 ના ગુણકથી પસંદ કરીએ 360 એટલે 2 પાઈ 360 ક્યાં આવશે અહીંયા માઈનસ કરો એટલે નીચે આવે નીચે એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં cot માઈનસ હોય એટલે આ આવશે માઈનસ cot 27 માઈનસ 540 એટલે 18 તેરી 54 3 પાઈ 3 પાઈ અહીંયા આવશે પ્લસ કરો એટલે નીચે જાય ચોથું ચરણ ત્રીજું ચરણ એમાં માઈનસ હોય એટલે આ આવશે માઈનસ cos 27 નીચે 270 3 પાઈ બાય 2 અહીંયા પ્લસ કરો ચોથું ચરણ ચોથા ચરણમાં એ આવશે માઈનસ અને આ થઈ જશે cot 10 નું sin 450 9 ગુણ્યા 5 5 પાઈ 5 પાઈ અહીંયા આવે પ્લસ કરો એટલે બીજું ચરણ બીજા ચરણમાં એ પ્લસ હોય એટલે sin નું થઈ ગયું cos 27 એટલે આખું પદ કંઈક આવું આવ્યું જો કે માઈનસ cot 27 પ્લસ cos 27 ના છેદમાં
माइनस कॉट 27 प्लस कॉस 27 અહીંયા છે ને પરિવર્તન પછી જે હોય વિધેય નથી જોવાનું આ સાઈન જોવાનું કે સાઈન બીજા ચરણમાં છે એટલે પ્લસ હોય આ ઉડી ગયા એટલે 1 જવાબ આવી ગયો તમારો બરોબર થોડીક મગજમારી છે એટલે બહુ શાંતિથી આવા બધા દાખલા જોવા બરોબર ઘણી વખત એવું થાય કે સાહેબે અત્યારે કર્યું એમાં કાંઈ ખબર ન પડી તો થોડાક દાખલા ગણશો પછી તમને એ પ્રેક્ટિસ પડશે ક્લિયર હવે આવો ને આવો એક બીજો દાખલો કરાવું છું એમાં એવું કીધું છે કે સેક વર્ગ 129 માઇનસ કોસેક વર્ગ 31 છેદમાં કોસેક 39 માઇનસ સેક 121 90 બારના જે કાંઈ ખૂણા હોય ને એને આપણે પહેલા ચરણમાં લાવવા પ્રયત્ન કરવાના દાખલા તરીકે અહીંયા સેક છે તો સેક વર્ગ આને હું લખી શકું 90 વત્તા 39 જો થાય 129 આ ઓલરેડી અંદર જ છે એટલે આપણે એને કોઈ હેરાનગતિ કરવી નથી આ કોસેક વર્ગ 31 એમને એમ રહેવા દો કોસેક 39 એ તે પહેલા ચરણમાં છે એટલે આપણે એને પણ કોઈ જ હેરાનગતિ નથી કરવી અહીંયા સેક છે તો સેકને હું લખી નાખું છું સેક 90 વત્તા 31 બરાબર 121 સેક વર્ગ 90 વત્તા 90 વત્તા એટલે તમારું વિધેય બદલાશે વિધેય બદલાઈને થશે કોસેક હવે વર્ગ છે ને એટલે હું પ્લસ માઇનસ વિશે વિચારતો નથી કારણ કે વર્ગ હંમેશા પ્લસ હોય માઇનસ કોસેક વર્ગ 31 નીચે આવશે કોસેક 39 બરાબર અને સેકનું રૂપાંતર થઈ જશે કોસેકમાં કોસેક 31 સેક 90 પ્લસ બીજું ચરણ છે બીજા ચરણમાં એ માઇનસ હોય એટલે આ થઈ જશે તમારું પ્લસ એકવાર વત્તા એકવાર ઓછા ઉપર કરીએ તો આ આવશે કોસેક 39 માઇનસ કોસેક 31 અને એકવાર પ્લસ કોસેક 39 પ્લસ કોસેક 31 ના છેદમાં કોસેક 39 પ્લસ કોસેક 31 ચલો આ કેન્સલ થઈ ગયું તમારી પાસે શું આવ્યું કોસેક 39 માઇનસ કોસેક 31 આ તમારો આન્સર થઈ ગયો ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આ તમને બહુ મજા આવે એવો દાખલો છે તમને એવું કીધું છે કે ટેન થીટા બરાબર માઇનસ 3/4 હોય અને થીટા બિલોંગ્સ ટુ π/2 to π એટલે કયું ચરણ થયું બીજું ચરણ બરાબર તો સાઇન π માઇનસ થીટા વત્તા ટેન π/θ વત્તા ટેન 4π-θ ના છેદમાં સાઇન 3π/2 + θ વત્તા કોસ 5π/2 - θનું મૂલ્ય શોધો હવે જો પહેલું પાય માઇનસ હું આને જ તે સાદુરૂપ આપું પાય માઇનસ કયું ચરણ થયું બીજું ચરણ તો આ બીજા ચરણમાં સાઇન પ્લસ હોય તમારે ખાસ આ યાદ રાખવાનું તે અહીંયા પાય એટલે અહીંયા આવશે માઇનસ ટેન પાય પ્લસ ત્રીજું ચરણ એટલે એ ટેન જ રહેશે ટેન ફોર પાય એટલે અહીંયા આવશે માઇનસ એટલે આ બાજુ ગયું તો આ ચોથું ચરણ આવે ચોથા ચરણમાં માઇનસ હોય સાઇન 3π/2 + એટલે પહેલું તો કોસ આવી ગયું હવે પ્લસ માઇનસ 3π/2 અહીંયા છે પ્લસ કરો એટલે અહીંયા આવે ચોથું ચરણ માઇનસ હોય સાઇન માટે કોસ 5π/2 આવે માઇનસ આ બાજુ ગયું કોસનું થઈ ગયું સાઇન અને આ થઈ ગયું થીટા આ બે કેન્સલ ઉપર આવશે સાઇન થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા આપણે આની વેલ્યુ મેળવવાની છે બરાબર હવે સિમ્પલ થઈ ગયો દાખલો તમારા માટે કારણ કે આપણને અહીંયા ટેનની કિંમત આપી છે તો ટેન ઉપરથી મારે સાઇન મેળવવું છે તો ટેન ઉપરથી પહેલાં તો મારે સેક આવશે એટલે સેક વર્ગ થીટા બરાબર ટેન સ્ક્વેર થીટા પ્લસ વન
टेन स्क्वायर एटले नौ ना छेद में सोल वत्ता एक तो आवशे पच्चीस ना छेद में सोल तो सेक थीटा आवशे माइनस पांच ना छेद में चार कारण के बीजू चरण है बीजा चरण में सेक ऋण हो सेक ऊपर थी मने मल से कॉस तो कॉस थीटा बराबर आवशे चार ना छेद में पांच ए पण केवा आवशे माइनस बराबर હવે ટેન અને કોસ ઉપરથી હું સાઇન મેળવી શકીશ સાઇન થીટા બરાબર શું થઈ શકે કે ભાઈ ટેન થીટા ગુણ્યા કોસ થીટા સાઇનના છેદમાં કોસ એટલે ટેન થાય ને ટેન થીટા મને આપેલા છે માઇનસ થ્રી બાય ફોર કોસ થીટા છે માઇનસ ફોર બાય ફાઇવ ચોગડો કેન્સલ કરો માઇનસ માઇનસ પ્લસ તો સાઇન થીટા આવશે ત્રણના છેદમાં પાંચ હવે આપણે જે કિંમત મેળવવાની છે કોની છે આપણે મેળવવાની છે સાઇન થીટા છેદમાં साइन थीटा माइनस कॉस थीटा तो आ त्रणना छेद में पांच त्रणना छेद में पांच माइनस माइनस प्लस चारना छेद में पांच तो आ थ्री बाय फाइव सेवन बाय फाइव आ मने मळशे थ्री बाय सेवन क्लियर